ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા અને પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના કમિટીના અધ્યક્ષ નવીનભાઈ અખુભાઈ પટેલે આજે જેમાં વ્યવસ્થિત ઓફિસ હોય ફોર જીમ વગેરેની સુવિધા સાથે મોદીજીની મન કી બાત આપણે અત્યારે જે સાંભળી રહ્યા છે એવા કાર્યક્રમો માટે ટીવી સેન્ટર વગેરેની વ્યવસ્થા કરવામાં આવે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અધિકારીઓને હાલે જે યોજનાઓ ચાલે છે એ યોજનાની સાથે કેટલાક ખેડૂતોને નાના ટ્રેક્ટર એટલે કે પાવર ટિલરની જરૂર પડે છે પણ જે તે વિભાગ દ્વારા આમાં કેટલીક સમસ્યાઓ આવે છે તો એ ખેડૂતોને જલ્દી પ્રાપ્ત થાય એ માટેની સિસ્ટમ ઊભી કરે અને સાહેબ બીજું કહેવાનું છે કે બિયારણ ખાતર દવા અને પંપની વ્યવસ્થા કરવામાં આવે હવે દર વખતે ખાતર બિયારણ અને દવા માટે સમય વીતી જાય પછી આવે છે મહિલા સશક્તિકરણ માટે પંચાયત દ્વારા સખી મંડળ કે ઉદ્યોગોમાં બહેનો કામ કરી શકે એ માટે એની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તથા ગ્રામજનો જે યુવાનો છે એને એરિયાની અંદર સમગ્ર પંચાયત ઉદ્યોગમાં નોકરી મળે એ માટેની પણ પંચાયતે વિચાર કરવાની જરૂર છે સોમનાથ પંચાયતની અંદર સ્મશાન ભૂમિ આવેલી છે જે સ્મશાન ભૂમિનું ગઈ ગ્રામસભામાં જ્યારે પંચાયત એના સરપંચે ચૂંટાયેલા ન હતા તે વખતે મકવાણા સાહેબ અમે રજૂઆત કરેલી કે સ્મશાન ભૂમિનું નવીનીકરણ બેસવા માટેનો હોલ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં એક પ્રસ્તાવ આગળ પાસ કર્યો સાથે આ વિસ્તારની અંદર એમ્બ્યુલન્સ અને એક મોક્ષ રસની વ્યવસ્થા કરવામાં આવે મોક્ષ રથ કલારિયા ડાભેલથી ચેકપોસ્ટનો જે માર્ગ બની રહ્યો છે સાહેબ એમાં કલારિયાની અંદર એક ડીમાર્ટનું એ આવેલું છે તો એ જે ડીમાર્ટ બનાવવામાં આવ્યું છે એ ઔદ્યોગિક વસાહતમાંથી બનાવીને આજે ધંધો કરી રહ્યા છે પણ એની પાસે પાર્કિંગની સુવિધા નથી તો ગમે ત્યારે જુઓ ત્યારે ટ્રાફિકની સમસ્યા તો ગ્રામસભાની અંદર એક એવો આ ઠરાવ પાસ કરવા કે ટ્રાફિકની વ્યવસ્થા ઊભી કરે ત્યાં તો પછી આ જે ડિમાન્ડ ઊભું કરેલું છે એને અહીંથી દૂર ખસેડવામાં આવે એ ગ્રામજનોની માંગ છે બરાબર ને હા પણ આ ટ્રાફિકની સમસ્યા હવે થાય છે એને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરવાના કે નહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં કુંડનો ખરાકો આવેલો છે સાહેબ હિન્દુ વિધિ પ્રમાણે ત્યાં અમે લોકો સારણ તારણ એટલે કે સર્પણની ક્રિયા કરતા હોય છે તો તે એક સરકારી જગ્યા છે ત્યાં એક નાનો હોલ બનાવવા માટે આવેલું